રમઝાન માસ નિમિત્તે નવસારીમાં પત્રકાર દ્વારા ફળફળાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પીએસઆઈએ પત્રકારને અપશબ્દ બોલવામાં આવ્યા હતા, જેને લઈને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. નવસારીના આમ આદમી પાર્ટી દ્વારા નવસારીમાં એક પત્રકાર સેવાકીય કામ કરતા હતા ત્યારે ટાઉનના પોલીસે આવીને જાહેરમાં અપશબ્દો કહેતા એ બાબતે પોલીસ વિરુદ્ધ કાયદેસરની માંગ કરતું આવેદનપત્ર કલેક્ટરને અપાયું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 6 મે 2020 રોજ મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમઝાન માસમાં સાંજના સમયે ઇફ્તાર રોજા છોડાવવા માટે ફતેહ પાર્ક સોસાયટીમાં લોકોને વિનામૂલ્યે ફળફળાદી અને રાશન અપાતું હોય તે વખતે નવસારી ટાઉનમાં ફરજ બજાવતા પોલીસ આવીને ત્યાં રાહત કાર્ય કરતા યુવાનોની અટકાયત કરી હતી, જેમાં એક પત્રકાર પણ હોય જેમણે પ્રેસનો કાર્ડ બતાવ્યો હોવા છતાં તેમણે અપશબ્દો કહેતા જાહેરમાં લોકોની સમક્ષ લોકશાહીના ધજાગરા કર્યા હતા. પત્રકાર ભીડનો હિસ્સો નથી અને પત્રકારની કામગીરીમાં દખલગીરી કરનાર સામે ત્વરિત કાર્યવાહી ગુજરાત જીડીપીનો પત્ર હોવા છતાં પોલીસ દ્વારા તેમની અટક કરતા આ બાબતે કલેક્ટર દ્વારા પોલીસને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જય હિન્દ સાથીઓ, નવસારી જિલ્લામાં અને એમાં ખાસ કરીને નવસારી નગરી સંસ્કારી નગરી તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે સૌ બધા સાથ સહકાર આપે છે એના લીધે થાય છે. અત્યારે ઘણા પોલીસો સારી કામગીરી કરી રહ્યા છે, જ્યારે કેટલાક પોલીસો પોતાનું પોલીસગીરી બતાવતા પોલીસને લાંછન લાગેલી છે એવી ઘટના બની છે. થોડા સમય પહેલાં જ કલેક્ટર કચેરીમાં જિલ્લા પોલીસ વડા પંડ્યાજીએ સાપ્તાહિક અને પત્રકારને અલગ પાડવાનો બાલીશ પ્રયાસ કરેલો, જેનો અમે સખત વિરોધ કરેલો અને એમની પ્રેરણા લઈને પીએસઆઈ ગોસ્વામીજીએ ઇમરાનભાઈ મેમન જે નવસારીમાં એમના મોહલ્લા પાસે ઇફ્તાર પાર્ટી માટે ગરીબ લોકોને ભોજનની વ્યવસ્થા કરતા હતા એનું રિપોર્ટિંગ કરતા હતા, તેનામાં અવરોધ ઊભો કરીને અને એમને જબરદસ્તી ગાળગળોચ કરીને બોચી પકડીને અને ચોક્કસ જગ્યાએ દંડો મારીને પત્રકારિતા ભૂલવાની વાત કરીને અશબ્દ બોલીને પોલીસને લાંછન લગાવેલું છે, તેનો અમે આમ આદમી પાર્ટી સખત વિરોધ કરીએ છીએ. ગુજરાત પોલીસ વડાશ્રીએ બી પત્રકારોને ન અટકાવવાનું કીધેલું છે, તેનો બી એમને વિરોધ કર્યો છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવસારી દ્વારા નવી દિલ્હી દ્વારા જે પરિપત્ર પાડેલું છે તેનું બી ઉલ્લંઘન કરેલું છે, તે માટે ગોસ્વામી સામે સખ્તમાં સખ્ત કાર્ય કરવામાં આવે અને પત્રકારને છૂટો દોર આપવામાં આવે એવી નમ્ર વિનંતી. મુખ્ય જાગીર તરીકે કામ કરતા ઇમરાનભાઈને અટકાવવું એ કેટલું યોગ્ય કહેવાય, એને એમને જબરદસ્તી ખોટો કેસ કરેલો છે. ખોટો કેસ કરવા માટે ગોસ્વામી સાહેબ ઘણા પ્રખ્યાત છે. ઘણી જગ્યાએ જો તમે એમનો ભૂતકાળ તપાસો તો ખ્યાલ આવશે એમના સંસ્કાર લઈને એમની છોકરીએ બી થોડાક સમય પહેલાં વલસાડમાં ધમકાયેલી એ હજી લોકો ભૂલ્યા નથી છે. તો આવા લોકોને પોલીસ તંત્રના વડાશ્રીઓ અને જિલ્લાના રાજકારણીઓ આવા નવસારીથી તરતમાં તરત ખદેડશે અને પત્રકારો ન્યાય અપાવે એ ઇમરાનભાઈના કેસો હટાવીને પત્રકારને ખુલ્લો છૂટો દોર આપે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. જો નહીં આપવામાં આવશે તો સાથે મળીને આંદોલન કરીને બી અમે ન્યાય મેળવીશું. ભારત માતા કી જય. મારું નામ ઇમરાન મોહમ્મદ મેમણ છે. હું નવસારીમાં છેલ્લા 4 વર્ષથી પત્રકાર તરીકે ફરજ બજાવું છું, જેથી મને તારીખ 6/5/2020 રોજ સાંજે આશરે 6 વાગ્યા પછી ફતેપાર્ક સોસાયટીથી ફોન આવેલ હતો અને ત્યાં ચાલતા સેવાકીય કાર્ય વિશે રિપોર્ટિંગ કરવા માટે જણાવ્યું હતું. તેના માટે હું રિપોર્ટિંગ કરવા માટે ફતેપાર્ક સોસાયટી પહોંચ્યો હતો અને ત્યાં 4 વ્યક્તિઓ એક ઓફિસમાં સામાજિક અંતરે બેસીને એ લોકો કંઈ ફળફળાદી અને શાકભાજીને પાર્સલ ખોલી રહ્યા હતા. તે સમયે હું રિપોર્ટિંગ કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ઇકો કાર લઈને પીએસઆઈ ગોસ્વામી, જે ટાઉન પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, તેઓ આવી ચડ્યા હતા અને ઓફિસે આવીને તમામને ઇકો કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહ્યું હતું. ત્યારે અમે તેમને સાચી હકીકત વિશે જાણકારી આપી હતી કે અહીંયા સેવાકીય કાર્ય ચાલે છે અને આ લોકો જે ગરીબ વર્ગના લોકો છે તેમના માટે ઇફ્તારીનું એટલે કે રોજો ખોલવા માટે ગરીબોને ફ્રૂટ અને ફળ પહોંચાડવાનું કાર્ય કરે છે તે માટેની અહીંયા કામગીરી ચાલી રહી છે અને હું એક પત્રકાર છું અને અહીંયા રિપોર્ટિંગ કરવા માટે આવેલ છું. તે જાણવા છતાં, આવી સાચી હકીકત બતાવવા છતાં તેમણે મને ગાળો ભાંડવાનું શરૂ કર્યું અને પત્રકારિતા મારી બધી કાઢી નાખવાની વાત કરી અને જે 4 વ્યક્તિ સેવા કરી રહ્યા હતા
એમને પણ રોજાનો ઉલ્લેખ કરીને અને રમઝાન માસનો ઉલ્લેખ કરીને ગાર્ડ આપી. તે રીતે કમેલા રોડ વિસ્તારના ઘણા બધા લોકો પોતપોતાના ઘરની બહાર આવી ચડ્યા હતા, એટલી જોર જોરથી ગાળો બોલવામાં આવી રહી હતી. અને એ જોઈને એવું લાગી રહ્યું હતું કે મુસ્લિમ વિસ્તારમાં એક ઉશ્કેરવા માટેનું આ પ્રયાસ કરવામાં આવી રહ્યું હતું. જે પ્રકારે રોજાનો અને રમઝાનનો ઉલ્લેખ કરીને ગાળો ભાંડી, મને પત્રકારિતા બધી કાઢી નાખવા માટે કહીને ગાળો ભાંડી, મારો કોલર પકડીને મને ઇકોકારમાં બેસાડીને લઈ ગયા, મારા પર અટક કરી જબરદસ્તી મારા પર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો, જેના કારણે મેં નવસારી જિલ્લા પોલીસ વડાને અને જિલ્લા કલેક્ટરશ્રીને અને ડીજીપી શિવાનંદ ઝા સાહેબને અને રેન્જ આઈજી સુરતને તેમજ આપણા મુખ્યમંત્રીશ્રીને પણ આ ફરિયાદ કરી છે. અને આજરોજ પત્રકાર એકતા સંઘ અને અન્ય જે આમ આદમી પાર્ટી તરફથી અને બીજા પત્રકારોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી પીએસઆઈ ગોસ્વામી વિરુદ્ધ એમના કૃત્ય જે એમના દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ આવેદનપત્ર આપી તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.